તાજેતરમાં વારાઈ ખાતે જે બ્રહ્મ સમાજના પરિવારો પર અસામાજિક તત્વો દ્વારા હુમલા કરવામાં આવ્યો હતો અને હિન્દુ સમાજના પરિવારોને વારંવાર નિશાન બનાવવામાં આવી રહેલ છે એ સંદર્ભે સિહોરી ખાતે હિન્દુ સંગઠનો દ્વારા આવા તત્વોને પકડી કડકમાં કડક સજા કરવા તેમજ પીડિત પરિવારને સરકાર તરફથી સુરક્ષાની વ્યવસ્થા કરવા માટે માંગણી અને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. વારાહીમાં એક ચોક્કસ સમાજ દ્વારા અવારનવાર હિન્દુ સમાજના પરિવારોને નિશાન બનાવી હુમલા કરવામાં આવી રહ્યા છે. સરકારશ્રીએ બાબતે નક્કર પગલાં લેવા જરૂરી રહ્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં વારાહી ગામમાંથી કેટલાય હિન્દુ પરિવારો આ અસામાજિક તત્વોના ત્રાસથી હિજરત કરી ચૂક્યા છે. જો આ ઘટના પછી પણ સરકાર કોઈ નક્કર પગલાં નહીં લે તો ટૂંક સમયમાં વારાહી પણ મિની કાશ્મીર બનતા વાર નહીં લાગે તેવું આગેવાનોએ જણાવ્યું હતું. સરહદી વિસ્તારને અડીને આવેલા ગામોમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ પણ મોટા પાયે ચાલી રહી છે એવું હિન્દુ સંગઠનના આગેવાન ભરતભાઈ રાવલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. બ્રહ્મ સમાજના પરિવારો પર તથા બીજા પણ હિન્દુ પરિવારો પર અવારનવાર આવા હુમલા થતા રહે છે. શિહોરી મુકામે આજરોજ મામલતદારને આવેદનપત્ર આપીને સરકાર દ્વારા આ બાબતે ચોક્કસ પગલાં લઈ આ પરિવારોને પણ હિજરત ન કરવી પડે અને સલામત રીતે વારાહી ગામમાં આજે સ્થાયી વસવાટ કરી ગુજરાન ચલાવી શકે તેવું માંગણી બ્રહ્મ સમાજના અગ્રણી મહેન્દ્રભાઈ જોશી, સરપંચ શમુજી ડાભી, તાલુકા પ્રમુખ ભાજપ તથા હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આજે જે ઘટના બની છે વારાહીમાં એના માટે થઈ અને તમામ હિન્દુ સંગઠનો, કાંકરેજ તાલુકાના તમામ હિન્દુ સંગઠનો મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે વાત ખાલી એટલી કરવી છે કે નસરુદ્દીન શાહ એમ કહે છે કે અમને હવે બીક લાગે છે, મારા પરિવારને કદાચ કોઈ ટોળું આવીને પૂછે કે તમે કોણ છો તો મને બીક લાગે છે. તો નસરુદ્દીન શાહને કહેવું છે કે એકવાર તું વારાહીમાં આવીને જો કે ડર કોને કહેવાય, બીક કોને કહેવાય. આજે 2000ની વસ્તીમાં અમારા 10 હિન્દુ પરિવાર આજે ઓલાની જેમ ફફડી રહ્યા છે, બીકના માર્યા મરી રહ્યા છે, એમની ઉપર હુમલા કરવામાં આવે છે અને દવાખાનામાં જ્યારે દાખલ કરવામાં આવે ત્યારે પણ એમની ઉપર હુમલા કરવામાં આવે છે. તો આવા કોઈ પણ હુમલા હવે સાંકી લેવામાં નહીં આવે. બસ એટલું જ કહેવું છે. ભારત માતા કી જય. ચિહર્ષી વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ શિહોરી.